હાલોલના જતીન દરજી હત્યા કેસમાં મોટો ખુલાસો. પત્નીના પ્રેમ પ્રકરણમાં જતીન દરજીની હત્યા થઈ, પોલીસે તમામ આરોપીની અટકાયત કરી. થોડા દિવસો પૂર્વે વડોદરા સાવલી ખાખરીયા રેલવે ટ્રેક ઉપર કપાયેલી હાલતમાં હાલોલના જમીન લે વેચનો ધંધો કરતો જતીન દરજીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘનિષ્ઠ તપાસથી સાવલી પોલીસે હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે. જતીન દરજીની સ્વરૂપવાન પત્નીના હાલોલના ધર્મેશ પટેલ સાથે અનૈતિક સંબંધ હોવાનું બહાર આવ્યું છે અને ધર્મેશ પટેલે નાગજી રબારીને સોપારી આપી જતીન દરજીની હત્યા કરાવી હતી ને વિજય નાયકે હત્યા કર્યાની કબૂલાત કરતા જ તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને DYSP ચાવડાએ ઘટના અંગે માહિતી આપી છે. સાવલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરી હતી. એ દરમિયાન જાણવા મળેલ કે આ મરનાર છે એ જતીન દરજી રહેવાસી હાલોલના છે અને એ બનાવના સ્થળથી 4 કિલોમીટર દૂર એમની કાર પણ મળી આવી હતી ઉત્તમનગર કેનાલ પાસે. કે કાર એમને આટલે દૂર મળી આવી હતી એટલે થોડી પોલીસને શંકા થઈ હતી કે આ બાબતમાં કંઈક ખોટું રંધાઈ રહ્યું લાગે છે અને મોટો ગુનો થયો લાગે છે. તપાસ દરમિયાન આ મરનારને અમે CDR મંગાવ્યા હતા અને CDR ચેક કરતાં જાણવા મળ્યું તો મરનારની આગલી રાતે ચાંપાનેર ગામના એક ઈસમ છે જેનું નામ વિજય નાયક છે એની જોડે ઘણી બધી વાતો હતી એટલે પોલીસે વિજય નાયકને લાવીને ઇન્ટ્રોગેટ કર્યો તો એણે આમ કબૂલી લીધું હતું કે મેં અને એક સંદીપ બલઈ કરીને છોકરો છે ખાખરિયાનો બંને જણા વિજયને મારી નાખ્યો અને આને મરનારને મારી નાખ્યો. તો અમે એ બાબતે પૂછપરછ કરી હતી મારી નાખવાનું કારણ શું હતું તો કે આ ભરવાડ છે નાગજી ભરવાડ હાલોલ એના કહેવાથી એટલે આ બાબતે અમે મરનારના પત્નીને બોલાવીને અમની ફરિયાદ લીધી હતી. ફરિયાદ લઈને તપાસ કરતા હતા નાગજી ભરવાડને અમે લઈ આવ્યા હતા. નાગજી ભરવાડને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે હાલોલના જ છે એક ધર્મેશ પટેલ કરીને છે. એમણે આ 2-4 મહિના પહેલાં એમની જોડે ભાગીદારીમાં એક ટ્રક લીધો હતો અને મહિના ઉપર એમને એવું કીધું હતું કે મારું એક કામ કરી આપજે એટલે નાગજી ભરવાડે પૂછ્યું શું કામ કરવાનું તો એમણે કીધું હતું કે આ જે મરનાર જતીન દરજી એને મારી નાખવાનો છે. એટલે નાગજી ભરવાડે આ વિજય નાયક અને સંદીપને કીધું હતું ને આ લોકોએ મારી નાખ્યા હતા. આ બાબતે અમે ધર્મેશને લાઈન પૂછપરછ કરતા ધર્મેશે જણાવેલું હતું કે મરનાર જતીન દરજી છે એને એની પત્ની હતી એની જોડે બહુ સારા સંબંધ હતા અને એની પત્નીને બહુ ત્રાસ આપતો હતો. એની પત્ની નામે બિરલ કે જેની સાથે ધર્મેશને સારા સંબંધો હતા અને આડા સંબંધો હતા તો એની પત્નીએ આ ધર્મેશને કીધું હતું કે આ મરનાર મને બહુ ત્રાસ આપે છે એટલે આનો રસ્તો કરી નાખ અને એના કહેવાથી જ ધર્મેશે આ કામ નાગજીને આપ્યું હતું અને નાગજીએ વિજય નાયક અને સંદીપને કહી આ મરનારને મારી નાખેલો હતો. આ બનાવની તપાસ દરમિયાન 5 આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે અને 5 પાસેથી જરૂરી મોબાઈલ તેમજ મરનારની ઘડિયાળ વગેરે જે કંઈ પુરાવા હતા કબજે કરવામાં આવે છે.